અમદાવાદ ના શાહપુર વિસ્તારમાં આવેલા વિશ્વ મહિલા દિન પૂર્વે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરસપુરના સ્લમ વિસ્તારમાં આવેલી 78 જેટલી ચાલોની મહિલાઓને સ્વાવલંબી બનાવી તેમને પ્રમાણપત્રને સાદી પણ એનાયત કરવામાં આવી. તેના ઉજવણીમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર હાજર રહ્યા હતા. યાદેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે 8મી માર્ચને રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશેષ કરીને અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓના સન્માન કરવાના અને તેમની ઉપલબ્ધિઓ અને ઉત્સવ મનાવવાના હેતુથી ઉજવવામાં આવે છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા વિશ્વ મહિલા દિન પૂર્વે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરસપુરના સ્લમ વિસ્તારમાં આવેલી 18 જેટલી ચાલોની મહિલાઓને સ્વાવલંબી બનાવી તેમને પ્રમાણપત્ર અને સાડીઓ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર હાજર રહ્યા હતા અને તેમણે પણ મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરતી એવી તમામ સંસ્થાનો આભાર માન્યો હતો અને સાથે સાથે બાળકીને ભણતર યોગ્ય રીતે અપાઈને તેને પગભર બનાવી તેમ પણ જણાવ્યું હતું. આજ કી નારી કભી ન હારી, પરંતુ શું આપણે હજુ આ મહિલાઓ તરફની માનસિકતામાં ફરક લાવ્યો છે? વિશ્વ જ્યારે મહિલા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આપણી સામાજિક દ્રષ્ટિમાં ફરક આવ્યો છે. આજે જ્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે અને પુરુષ સમાવડી, ત્યારે આપણે કેટલા મહિલાઓ પ્રત્યે સમર્પિત છીએ તે પ્રશ્ન જ છે. So it's always good to come and see a really exciting project like this, which I think is doing two things. One is providing education to women, which is very important, and providing them with new skills. And because of that, it then increases the women's ability to find employment. With new skills, people find new jobs. And we're very happy to support that agenda, not only in Gujarat, but across India. You know, it's a really important day. Although I'm a man, it's a great day for us to celebrate, to recognize the fantastic contribution that women make to our society, to our economy, to our families. But it's also an opportunity to see what we can do better, what we can do more of, how we can help women improve their opportunities. And we're very interested in any project which increases employability or education, or indeed protects women from violence, because that's another big issue that we should be remembering today on International Women's Day. Yatr nyastu pujyante yamante tatr devata. મતલબ જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે, પરંતુ ખરેખર વર્તમાન અમ્યમાં અનુસરાય છે. નારીની પૂજા તો ઠીક, નારીના અધિકાર, એમના હક, એમને પૂરતું સન્માન પણ અપાય છે. હવે મહિલા દિવસ ઉજવાય છે અને અમદાવાદના સરસપુર વિસ્તારમાં જે રીતે સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓને ભેગી કરીને તેઓ સ્વાવલંબી બની શકે અને પોતે મહેનત કરીને પોતાના પગભર ઉભી રહે તે હેતુથી ખૂબ જ સુંદર રીતે મહિલાઓને સિવણ કામ શીખવાડીને પગભર બનાવાય છે, તે સાચી જ પ્રશંસનીય કહી શકાય. કહેવાય કે જ્યારે એક સ્ત્રી સશક્ત બને છે ત્યારે તેની અરસપરસનું આખું વિશ્વ સશક્ત બને છે. સ્ત્રી હંમેશા પોતાના અસ્તિત્વની શોધમાં આમ તેમ ફર્યા કરે છે અને આ જંગ કેમ લડવી પડે છે? શું મહિલા દિવસ એક દિવસ પ્રતિક રૂપે ઉજવી આપણે આપણી સોચમાં બદલાવ કરીશું? માનસિકતામાં પરિવર્તન એ એક જ એવી બદલાવ હશે જેનાથી મહિલા તરફની જંગ આપણે જીતી શકીશું. વુમેન્સ ડે માટે બી ઓલવેઝ છે કે કેમ એક જ દિવસ વુમેન્સ ડે, પણ એ મિનિંગ એ નથી. અત્યારે છેલ્લા 10 દિવસથી વુમેન્સ ડે મનાઈ રહ્યો છે અને આગળ 10 દિવસ બી મનાશે. ધ મિનિંગ ગોઝ બિહાઇન્ડ ઇટ કે લોકો બહેનો એમ્પાવર્ડ ફીલ કરે. ધ વેરી ગુડ પોઈન્ટ અબાઉટ ઇઝ કે જ્યારે એમ્પાવરમેન્ટ માટે ભાઈઓ બધા જોડે કરીને વુમેન્સ ડે કરાવે છે, સો વી આર ફીલિંગ વેરી પ્રાઉડ અબાઉટ ઇટ. જ્યારે આપણે વુમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ ત્યારે એવું નથી કે ભાઈ ચલો આપણે ખાલી એ લોકોને ગેમ્સ રમાડીએ, હોસી રમાડીએ અને સારા લેક્ચરો સમજાવીએ. ના, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે હાઉ વી મેક અ ડિફરન્સ ટુ ધર લાઈફ. એટલે આ વખતે અમે અહીંયા સરસપુરના સ્લમમાં 18 ચાલીઓમાં જે અમે કામ કરી રહ્યા છે એ બહેનો માટે અમે બે સરસ કાર્યક્રમ રાખ્યા છે. એક તો સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન છે ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ લોકોએ અમને અહીંયા બહેનોને અમે સ્કિલ અપગ્રેડ કરાવી, એટલે એ લોકો પાસે સુઈંગ શીખવાડ્યું. સુઈંગ એટલે બ્લાઉઝ શર્ટ એ બધું જે બહેનોને કશું જ નહોતું આવડતું એ શીખવાડ્યું. આજે એ લોકોને ગવર્નમેન્ટ સર્ટિફિકેટ મળશે જે લોકો જિંદગીભર યાદ રાખશે, કારણ કે એ લોકોની આ સર્ટિફિકેટથી એ લોકોને અમે પછી મહિલા આર્થિકથી લોન કે કંઈક સસ્તા ભાવમાં સુઈંગ મશીન અલાવશું જેથી એ લોકોનું કેરિયર બનાવી શકે અને સેલ્ફ સ્વાવલંબી બની શકે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, થેન્ક્સ ટુ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર, એ લોકોએ આજે અમારું આ કામ જોઈ અને એ લોકોએ કહ્યું કે આપણી બહેનોને 100 બહેનોને સરસ મજાની સાડી આપવાના છે, તાકી બહેનો માટે ગિફ્ટ છે. જિંદગીમાં એ લોકોને ખબર નહીં સાડી મળી કે નહીં, પણ આજે સાહેબની મહેરબાનીથી એ લોકોને સાડી મળશે, સો ધે આર વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ. એટલે ધીસ ઇઝ વેર વી કોન કે આવી નાની નાની ચીજો બી એ લોકોના લાઈફમાં એ લોકો માટે આ
yes, women empowerment day logo mate, and we are happy, we are glad ke they have given us an opportunity, and obviously my team is there to support. Cameraman Sachin Padiyar Sabhi Ravi Rathod, DK7 News, Ahmedabad.